અમને એક સમય કરતા વધુ સમય સુધી ચાવીએ તો શું થાય, એનો સ્વાદ ખરાબ થઈ જાય. અને બસ આવું જ મારી સાથે પણ કંઈક થયું છે મૂવી ટર્મિનેટર ધ ડાર્કેસ્ટ ફેટ જોયા પછી. મૂવીની વાત કરીએ તો મૂવીનું કનેક્શન છે, એનો સેકન્ડ પાર્ટ આવ્યો હતો 1991માં અને જેનું નામ હતું ટર્મિનેટર ધ જજમેન્ટ ડે. એમાં હતા લિન્ડા હેમિલ્ટન. 27 વર્ષ પછી લિન્ડા હેમિલ્ટન આ સિરીઝમાં કમ્બેક કરી રહ્યા છે અને એમની સાથે સાથે તમને જોવા મળશે મેકેન્ઝી ડેવિસ એન્ડ નાતાલિયા રીઝ. આ ત્રણેયની તીકડી છે એ જોવાની ખૂબ મજા આવશે. કેમિસ્ટ્રી ખૂબ સારી એવી છે ત્રણેય વચ્ચે. અને હવે વાત કરીએ ટર્મિનેટર એટલે કે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની, તો એમણે પણ જે મુજબની એમાં એજ દેખાઈ રહી છે, મને એવું હતું કે ખૂબ સારો એવો રોલ એ આ મૂવીમાં એમને આપવામાં આવશે જે આપવામાં આવ્યો નથી, સારી રીતે એમને યુટિલાઇઝ થયા નથી. અને એની સાથે સાથે બે આઇકોનિક વસ્તુ તમે મિસ કરશો એમની, એક તો છે એમના બ્લેક ચશ્મા પહેરવાની સ્ટાઇલ અને બીજી વસ્તુ છે એમનો આઇકોનિક ડાયલોગ. આ બંને વસ્તુ આ મૂવીમાં નથી. મૂવી કારણ વિનાની લાંબી છે અને એની પાછળનું કારણ એ જ છે કે અમુક નકામા સીન ફ્લેશબેકને એમાં એડ કરવામાં આવે છે જેની કોઈ જરૂર નથી. જો તમે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરના ફેન હોય, ઘણા ટાઈમથી એમને સ્ક્રીન પર મિસ કરતા હોય, તો આ મૂવી જોવાય. મારા તરફથી આ મૂવીને 5 માંથી 3 સ્ટાર. જબ સુનો ટોપ સુનો.